चलो गुड मॉर्निंग विद्यार्थी मित्र धोरण 4 विषय गणित चैप्टर नंबर 4 टिक 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 એટલે ઘડિયાળનો અવાજ આપણે અગાઉના પીરિયડમાં સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 5 સુધી જોયેલું હતું આજે આપણે પ્રશ્ન નંબર 6 થી જોવાનું છે જોઈએ પ્રશ્ન નંબર 6 માં બાદબાકી કરો આ પ્રશ્ન મે તમને હોમવર્કમાં આપ્યો નોટમાં લખવા પણ આપેલો તો નોટમાં નવા પેજ એડિંગ મારવાનું ચેપ્ટર નંબર 4 ટિક 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 પછી લખવાનું પ્રશ્ન નંબર 4 સૂચના લખવાનું કોષ્ટક પૂર્ણ કરો બાજુમાં આવી રીતે સ્વાપોથીનો પેજ નંબર કેટલા છે પેજ નંબર 44 પરનો પ્રશ્ન આવું નોટમાં લખવાનું છે પડી ખબર મેં તમને વિડિયામાં પણ કીધેલું જ હતું કાલે ખોટામાં એકલા હોમવર્કમાં એમાં પણ આવું જ મૂકેલું હતું હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ બાદબાકી કરો 13 કલાક અને 11 કલાક 13 કલાકમાંથી 11 કલાક બાદ કરવાની છે તો જો 3 માંથી 1 જાય તો આ જાય 3 મોટા છે 1 નાના છે 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 1 માંથી 1 જાય તો 0 કેટલી કલાક અહીંયા પાછળ લખવાનું કલાક મિનિટ જે હોય તે 2 કલાક બીજો 16 કલાકમાંથી 12 કલાક તો જોઈએ 6 માંથી 2 જાય તો આ 6 માંથી 2 જાય 1 2 3 4 5 6 6 માંથી 2 બાદ કરો તો કેટલા વધ્યા 1 2 3 4 તો 4 1 માંથી 1 જાય તો 0 4 કલાક પડી ખબર 18 કલાક માંથી 8 કલાક બાદ કરીએ તો જોઈએ 8 માંથી 8 જાય તો 8 માંથી 8 જાય તો 0 અને અહીંયા 1 ની નીચે કઈ નથી એટલે 1 ના 1 10 કલાક ચોથું 17 માંથી 14 કલાક બાદ કરીએ 7 માંથી 4 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7 એમાંથી 4 બાદ કરીએ 1 2 3 4 જાય તો કેટલા વધ્યા 3 અહીંયા 3 1 માંથી 1 જાય તો 0 3 કલાક પડી ખબર પ્રશ્ન નંબર 7 સરવાળા કરો પહેલું તમને આપેલું જ છે બીજું જોઈએ 5 + 0 તો કેટલા થાય 5 3 ને 2 5 9 ને 7 9 ને 7 કેટલા થાય ગણો 9 10 11 12 13 14 15 ને 16 9 ને 7 કેટલા થાય 16 16 કલાક 55 મિનિટ ત્રીજું 5 + 0 5 2 + 0 2 5 ને 1 6 ને 1 ના 1 16 કલાક 25 મિનિટ ત્રીજું 5 + 0 5 3 ને 1 4 9 ને 6 15 પાંચમું 0 + 0 0 3 ને 2 5 9 ને 2 11 નો એકડો વધી 1 1 ને 1 2 છઠ્ઠું 5 + 0 5 5 + 0 5 1 ને 1 2 1 ના 1 પડી ખબર આગળ જોઈએ પ્રશ્ન 8 બાદ બાકી કરો જો 0 માંથી 0 જાય તો 0 2 માંથી 1 જાય તો 1
8 માંથી 5 બાદ કરો 1 2 3 4 5 6 7 8 બાદ 5 બાદ કરીએ 1 2 3 4 5 જાય તો કેટલા વધ્યા 3 ત્યાર પછી 0 માંથી 0 જાય તો 0 5 માંથી 4 જાય તો 1 8 માંથી 9 જાય તો ચાલો કયો જોઈએ 8 માંથી 9 જાય તો 8 માંથી 9 જાય તો ન જાય નાની સંખ્યા માંથી મોટી સંખ્યા બાદ થાય નહીં તો 1 ઉપર 10 કો લેવા નો 1 ઉપર કેટલા આવશે 0 અને 8 ઉપર 18 1 ની આગળ એક પણ રકમ ના આવે એટલે 1 ઉપર શું આવે 0 8 ઉપર 18 18 માંથી 9 જાય તો 9 કેટલા વધશે 9 ત્રીજું જોઈએ 5 માંથી 5 જાય તો 0 4 માંથી 2 જાય તો 2 2 માંથી 7 જાય તો 2 માંથી 7 જાય 9 2 નાના 7 મોટા નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય 9 1 ઉપર 10 કો 1 ઉપર 0 2 ઉપર 12 12 માંથી 7 જાય તો 5 પડે છે ખબર પાછળ જોઈએ પેજ ફેરવો 5 માંથી 0 જાય તો 5 4 માંથી 3 જાય તો 1 3 માંથી 2 જાય તો 1 ને 1 માંથી 1 જાય તો 0 5 માંથી 5 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 5 માંથી 6 જાય તો 5 માંથી 6 જાય 9 1 ઉપર 10 કો 1 ઉપર 0 5 ઉપર 15 15 માંથી 6 જાય તો 9 છઠ્ઠું 0 માંથી 0 જાય તો 0 3 માંથી 2 જાય તો 1 2 માંથી 8 જાય 2 માંથી 8 જાય 9 બાજુના બગડા ઉપર 10 કો બાજુના બગડા ઉપર 1 2 ઉપર 12 12 માંથી 8 જાય તો 4 અને 1 ના 2 પડે છે ખબર મારી સાથે સાથે વિડિયો સ્ટોપ કરતા કરતા લખતું જવાનું છે ન લખાય તો ટેન્શન લેવાની જરૂર નથી હોમવર્ક મોકલીશ ત્યારે સાથે સાથે એના ફોટા પણ મોકલીશ પડી ખબર પ્રશ્ન નંબર 9 એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે તે લખવાનું છે તો મિનિટ કાંટો ફરતો ફરતો કેટલા મિનિટે પહોંચે તે લખવાનું છે મિનિટ કાંટો કેવો હોય મોટો કલાક કાંટો નાનો તો જો અહીંયા મિનિટ કાંટો 8 ઉપર છે તો ફરતો ફરતો અહીંયા 12 ઉપર પહોંચ્યો તો 12 ઉપર પહોંચતા કેટલી મિનિટ થઈ હશે ગણ્યા આપણે બે આંકડા વચ્ચે 5 મિનિટ હોય એવું મેં તમને અગાઉ ઘડિયાળ સમજાવી ત્યારે કીધેલું હતું તો ગણ્યા 8 થી 12 પહોંચતા કેટલી મિનિટ થાય 5 10 15 20 કેટલી મિનિટ થઈ હશે 20 પડે છે ખબર બીજી ઘડિયાળમાં મિનિટ કાંટો 7 ઉપર ફરતો ફરતો 9 ઉપર પહોંચ્યો તો 2 ઉપરથી 9 ઉપર પહોંચતા કેટલી મિનિટ થાય ગણીએ ચાલો 5 10 15 20 25 30 ને 35 કેટલી મિનિટ થઈ 35 મિનિટ પડે છે ખબર ત્રીજી ઘડિયાળમાં મિનિટ કાંટો 7 ઉપર હતો ફરતો ફરતો 10 ઉપર પહોંચ્યો કેટલી મિનિટ થઈ હશે ગણીએ 5 10
15 તક શું આવશે 15 મિનિટ ચોથી ઘડિયાળમાં એક ઉપર છે ફરતો ફરતો ત્રણ ઉપર આવે તો 5 અને 10 મિનિટ કેટલી મિનિટ થઈ 10 મિનિટ ત્યાર પછી પાંચમી ઘડિયાળમાં જોઈએ 5 ઉપર છે ફરતો ફરતો 11 ઉપર આવ્યો તો 5 10 15 20 25 30 કેટલી મિનિટ થઈ 30 મિનિટ છઠ્ઠી ઘડિયાળમાં જોઈએ 3 ઉપર છે ફરતો ફરતો 10 ઉપર આવ્યો ગણીએ 5 10 15 20 25 30 ને 35 તો 35 મિનિટ સાતમી ઘડિયાળ જોઈએ 5 ઉપર છે ફરતો ફરતો 11 ઉપર પહોંચ્યો તો 5 10 15 20 25 30 કેટલી મિનિટ થઈ 30 મિનિટ પડે છે ખબર 8 ઉપર આઠમી ઘડિયાળમાં 5 ઉપર છે ફરતો ફરતો 8 ઉપર પહોંચ્યો 5 10 15 કેટલી મિનિટ થઈ 15 મિનિટ કેટલી મિનિટ થઈ 15 મિનિટ નવમી ઘડિયાળમાં જોઈએ 5 ઉપર છે ફરતો ફરતો 10 ઉપર પહોંચ્યો તો જોઈએ કેટલી મિનિટ થાય 5 10 15 20 25 કેટલી મિનિટ થાય 25 મિનિટ દસમી ઘડિયાળમાં જોઈએ એક ઉપર છે ફરતો ફરતો 10 ઉપર પહોંચ્યો તો કેટલી મિનિટ થાય તે જોઈએ 5 10 15 20 25 30 35 40 45 કેટલી મિનિટ થઈ 45 મિનિટ જોઈએ પ્રશ્ન નંબર 10 નીચે આપેલ ડાયરીના પાનાને યોગ્ય ક્રમ આપી સમયરેખા પર દર્શાવો તથા પ્રશ્નના જવાબ લખો સમયરેખા ઉપર દર્શાવવાનું છે અને પ્રશ્નના જવાબ લખવાના છે જો ડાયરી આપેલી છે 5 માર્ચ એટલે માર્ચ મહિનો એટલે કયો મહિનો થાય 5/5/2005 મુનિનો જન્મ થયો માર્ચ મહિનો એટલે ત્રીજો મહિનો થાય ફેબ્રુઆરી માર્ચ મહિનો એટલે ત્રીજા મહિનાની 5 તારીખે મુનિ જન્મે 20 નવેમ્બર 2005 નવેમ્બર એટલે 20/11/2005 મુનિ ભાખંડીએ ચાલતા થઈ ચાલતા એટલે નાનું છોકરું ગોઠણિયા પર ચાલે ને એને ભાખંડીએ ચાલ્યું કીધું છે 15 સપ્ટેમ્બર 2005 મુનિનો પહેલો દાંત આવ્યો સપ્ટેમ્બર એટલે કયો મહિનો 15/9/2005 મુનિને પેલો દાંત આવ્યો સપ્ટેમ્બર એટલે 9મો મહિનો ત્યાર પછી 5 જાન્યુઆરી 2006 જોવો આખું વર્ષ બદલાઈ ગયું 2006 મુનિ પગ પર ઊભી રહેતી થઈ જાન્યુઆરી એટલે 5/1/2006 મુનિ પગ પર ઊભી થઈ 5 સપ્ટેમ્બર મહિનો બીજી વાર આવ્યો પરંતુ તારીખ બદલાઈ ગઈ છે 1/15/1/5 મુનિએ 1 કેળું ખાધું 2 ફેબ્રુઆરી 2006 ફેબ્રુઆરી એટલે બીજો મહિનો મુનિ ચાલતી થઈ વર્ષ બદલાઈ ગયું
10 નવેમ્બર નવેમ્બર એટલે 11મો મહિનો ફરી પાછો આવ્યો પણ તારીખ બદલાણી છે મુનિ બેસતા શીખી પડી ખબર હવે આને આપણે અહીંયા ગોળમાં નંબર આપવાના છે કયું કામ મુનિએ પહેલા કર્યું તારીખ જોઈને તો જો પહેલા મુનિ જન્મી ત્રીજા મહિનામાં મુનિ જન્મી અહીંયા બીજો મહિનો છે પરંતુ વર્ષ 2006 છે મુનિ 2005 માં જન્મી એટલે આને એક નંબર આપી શકીએ હવે બે નંબર ગોતીએ તો જોઈએ માર્ચ પછી એપ્રિલ મહિનો છે ક્યાંય નહીં મે મહિનો નહીં પછી જૂન જૂન એટલે છઠ્ઠો મહિનો છે નહીં સાતમો મહિનો છે નહીં આઠમો મહિનો છે નહીં નવમો મહિનો તો નવમો મહિનો છે હા અહીંયા છે અને અહીંયા છે બંનેના મહિના સરખા બંનેનું વર્ષ સરખું તો બંનેની તારીખ જોઈએ એકમાં 15 તારીખ એકમાં 5 તારીખ તો પહેલા કઈ તારીખ આવે 5 તો મુનિએ પહેલા કેળું ખાધું એને 2 નંબર ત્યાર પછી મુનિને પહેલો દાંત આવ્યો એને 3 નંબર પછી 10મો મહિનો છે તો 10મો મહિનો નથી 11મો મહિનો તો હા 11મો મહિનો બે વાર છે તો વર્ષ બંનેના સરખા તો તારીખ જોઈએ એકમાં 20 તારીખ એકમાં 10 તારીખ તો પહેલા કઈ આવે 10 તારીખ 4 મુનિ બેસતા શીખી એને 4 નંબર આપી મુનિ ભાખંડીએ ચાલતા શીખી એને 5 નંબર આપીએ હવે 11 પછી 12મો મહિનો તો 12મો મહિનો નથી 2005 નું વર્ષ પૂરું થયું હવે આવ્યું 2006 નું વર્ષ તો 2006 ના વર્ષમાં પહેલા આપણે પહેલો મહિનો આવે તો જોઈએ પહેલો મહિનો છે તો હા 5/1/2006 એ મુનિ બેસતા શીખી અને 6 નંબર આપીએ 2/2/2006 એ મુનિ ચાલતી થઈ અને 7 નંબર પડી ખબર જો પહેલા મુનિ જન્મ થયો ત્રીજા મહિનામાં પછી 9મા મહિનામાં કેળું ખાધું પાછું 9મા મહિનામાં પેલો દાંત આવ્યો પછી 11મા મહિનામાં બેસતા શીખી પછી 11મા મહિનામાં ગોઠણીએ ચાલતા શીખી પહેલા મહિનામાં પગ પર ઊભી થઈ અને બીજા મહિનામાં મુનિ ચાલતી થઈ ગઈ હવે આને જો આ સમયરેખા પર દર્શાવવાનું 5/3/2005 મુનિનો જન્મ થયો બે નંબર કોને આપ્યો તો 5/9/2005 કેળું ખાધું 3 નંબર કોને આપ્યો 15/9/2005 દાંત આવ્યો 4 નંબર કોને આપ્યો 10/11/2005 બેસતા શીખી 5 નંબર કોને આપ્યો તો 20/11/5 ચાલતી ભાખંડીએ થઈ 6 નંબર 5/1/06 મુનિ પગ પર ઊભી રહી અને 7 નંબર કોને આપ્યો આપણે 7 નંબર તો 2/2/2006 મુનિ ચાલતી થઈ આવી રીતે સમયરેખા પર આપણે લાઈનમાં દર્શાવવાનું છે પ્રશ્નના જવાબ માર્ચ થી સપ્ટેમ્બર સુધીના કુલ કેટલા મહિના થાય તો જોઈએ માર્ચ થી સપ્ટેમ્બર માર્ચ ત્રીજો મહિનો અને સપ્ટેમ્બર 9મો મહિનો 3-4 4-5 5-6 6-7 7-8 ને 8-9 કેટલા મહિના થયા 7 મહિના
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા મહિના થયા 7 મહિના મુનિને પહેલો દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હતી તો જો એને 9મા મહિનાની શરૂઆતમાં જ એને પહેલો દાંત આવ્યો છે તો મુનિ 3જા મહિનામાં જન્મ 3, 4, 5, 6, 7, 8, 9 મુનિ કેટલા મહિનાની થાય 6 મહિનાની મુનિ બેસતા શીખી ત્યારે કેટલા મહિનાની હતી બેસતા ક્યારે શીખી 11મા મહિનામાં 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 કેટલા મહિનાની થઈ મુનિ 8 મહિનાની મુનિએ પહેલા શું કર્યું ચાલવાની શીખી કે કેળું ખાધું તો આમાં જોવો પહેલા કેળું ખાધું સમય રેખામાં ખબર પડે ચાલતી તો પછી થઈ તો શું આવશે કેળું ખાધું બમા પાખંડીએ ચાલતા થઈ પહેલા કે પગ પર ઊભી રહેતી થઈ તો પહેલા શું આવ્યું પહેલા પાખંડીએ ચાલતી થઈ મુનિના જન્મથી લઈને ચાલતી થઈ ત્યાં સુધીનો સમયગાળો કેટલો હતો તો 3જા મહિનામાં જન્મ થયો 2જા મહિનામાં ચાલતી થઈ તો કેટલા મહિના થયા 11 મહિના જો ગણ્યા આપણે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પેલું બીજું થઈ ગયા 11 મહિના નીચે આપેલી વિગતને યોગ્ય ક્રમ આપો અને પ્રશ્નના જવાબ લખો 3 અઠવાડિયે ખાવાના દાંત આવ્યા 5 અઠવાડિયે ચાલતું થયું 1 અઠવાડિયે આંખ ખુલ્લી 4 અઠવાડિયે ડગમગતું થયું પછી હજી પાછળ પણ એનું ને એનું જ છે જો 7 મહિને બધા દાંત આવ્યા ગલુડિયાનો જન્મ 1 વર્ષને 3 મહિને ગલુડિયાને જન્મ આપ્યો તો 1 નંબર કોને આપી છું પેલા ગલુડિયું જન્મ 1 નંબર પછી 2 નંબર કોને આપીએ તો 1 અઠવાડિયે આંખ ખુલ્લી 3 નંબર કોને આપીએ 3 અઠવાડિયે ખાવાના દાંત આવ્યા 4 નંબર 4 અઠવાડિયે ચાલતું થયું 5 અઠવાડિયે સારી રીતે ચાલતું થયું ત્યાર પછી 6 નંબર કોને આપીએ તો 7 મહિને બધું ખાતું થયું અને 1 વર્ષને તેણે 3 ગલોડિયાને જન્મ આપ્યો એને 7 નંબર આપીએ જોઈએ ગલુડિયું જન્મ્યું જન્મ બાદ કયા અઠવાડિયે ડગમગ ચાલતું હતું તો જો કયા અઠવાડિયે ચાલતું હતું તો 4થા અઠવાડિયે તો અહીંયા શું આવશે 4થા અઠવાડિયે બીજા અઠવાડિયામાં કેટલા દિવસ હોય તો 2 અઠવાડિયા 1 અઠવાડિયાના 7 દિવસ તો 2 અઠવાડિયાના 14 દિવસ ગલુડિયાને બધા દાંત ક્યારે આવ્યા તો ક્યારે આવ્યા 8 મહિને ગલુડિયાની આંખો ખુલ્લી અને સારી રીતે ચાલતું થયું તે વચ્ચેનો સમયગાળો પસાર કરો આંખ ક્યારે ખુલ્લી 1 અઠવાડિયે અને સારી રીતે ક્યારે ચાલતું થયું તે તો જોઈએ સારી રીતે ચાલતું થયું 5 અઠવાડિયે તો 5માંથી 1 જાય તો કેટલો સમયગાળો 4 અઠવાડિયા ગલુડિયું સંપૂર્ણ પુત્રી ક્યારે બન્યું તો 1 વર્ષે એને બીજા ગલુડિયાને જન્મ આપ્યો ત્યારે તે સંપૂર્ણ પુત્રી બની ગયું હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 12 સોરી પ્રશ્ન નંબર 12 આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું એટલે સુધી સમજાણું વિડીયો સ્ટોપ કરતા કરતા સાથે સાથે લખતું જવાનું છે ન લખાય તો ટેન્શન લેવાની જરૂર નથી હોમવર્ક આપીશ ત્યારે સાથે સાથે ફોટા પણ મોકલીશ ઓકે વિદ્યાર્થી મિત્ર થેન્ક યુ બાય બાય